અંકલેશ્વર માંડવા પાસે ટ્રક ચાલક કાકાની હત્યા કરતો ભત્રીજો ભત્રીજાએ ભાંગની ગોળી ખાધી હોય તે ઠપકો આપતા કાકાને મળ્યું મોત। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ, ગટર ઉભરાતા માર્ગ પર વહેતા ગટરના પાણી, ગટરના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતની ધરપકડનો ભરૂચ ખાતે વિરોધ। ભરૂચ કરણી સેના દ્વારા નેશનલ હાઈવે 8 ને ચક્કાજામ કરાયો, પોલીસે કરણી સેનાના કાર્યકરોની કરી ધરપકડ। બીટીપી અને એઆઈએમઆઈએમનું આગળ વધતું ગઠબંધન। કોંગ્રેસના ગઢ સમાન પશ્ચિમ વિસ્તાર મનુબલ ચોકડી વિસ્તારમાં ઓવેસી અને છોટુ વસાવાનું મહાસંમેલન। નેત્રંગ વન વિભાગે 7 દિવસમાં બીજો ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો, રૂપિયા 1,80,000ના ખેરના લાકડા ભરેલો ટેમ્પો પકડ્યો, ટેમ્પો અને મુદ્દામાલ કબજે। વિશ્વસી મીડિયા ક્ષેત્રે કાર્યરત ઇન ભરૂચ ચેનલ માટે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મથકે રિપોર્ટરની નિમણૂક કરવાની છે। મીડિયા ક્ષેત્રે કાર્યરત કે રસ ધરાવતા વ્યક્તિઓએ તેમની વિગત હાલના ફોટોગ્રાફ સાથે વોટ્સઅપ નંબર પર મોકલવાની રહેશે। ઇન ભરૂચ ચેનલ, તુલસીધામ, ઝાડેશ્વર રોડ, ભરૂચ, 9408299997। અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ પાસેની આરામ હોટલના કમ્પાઉન્ડમાં ભત્રીજાએ પોતાના કાકાને પથ્થર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટથી ડુંગળી ટ્રકમાં ભરીને આંધ્રપ્રદેશ જતા ટ્રક ચાલક અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાં રોકાયા હતા અને ટ્રક ચાલક રામલાલ સુરજ જાદવ અને તેમનો ભત્રીજો વિઠ્ઠલ જાદવ બંને રહેઠાણ મહારાષ્ટ્રનાઓ વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો, જેમાં રામલાલ જાદવે પોતાના ભત્રીજાને ભાંગની ગોળી ખાધી હોય તે અંગે ઠપકો આપ્યો હતો અને તમાચો મારી દીધો હતો, જે બાબતની રીસ રાખીને વિઠ્ઠલે હોટલ કમ્પાઉન્ડમાં પડેલ પથ્થરો પોતાના કાકા રામલાલ સુરા જાદવ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી, તેમજ ટ્રક લીનર ઉપર પણ હુમલો કરી ફરાર થઈ ગયો હતો। ઈજાગ્રસ્ત રામલાલ જાદવને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધી કાકાના હત્યારા ભત્રીજાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભરશિયાળે ગટર ઉભરાતા ચોમાસા જેવો માહોલ સર્જાતા અહીંના રહેવાસીઓ પરેશાનીમાં મુકાતા આક્રોશ જોવા મળતો હતો। ભરૂચના દાંડિયા બજારમાં 1 વર્ષ પૂર્વે જ બનાવવામાં આવેલ ગટરની પાઇપલાઇન ચોક થતાં આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ પર વહેવા લાગ્યા હતા, જેથી ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। આ વિસ્તારના રહેવાસી અને સામાજિક કાર્યકર અમૃતભાઈ કહારે આ અંગે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે સત્તાધારી પક્ષ દ્વારા અમારા વિસ્તારમાં વિકાસના કોઈ કાર્યો હાથ ધરવામાં નથી આવ્યા। આજે જ્યાંથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે ત્યાં આજથી 1 વર્ષ પહેલાં જ ડ્રેનેજ લાઇનની પાઇપલાઇન નાખી કામગીરી કરવામાં આવી હતી। ભાજપ સરકાર જ્યારે વિકાસની મોટી મોટી વાતો કરે છે ત્યારે અમારા નાના અમથા વિસ્તારમાં ગટરની લાઇનમાં પણ ભ્રષ્ટાચાર હોય તેવું આજે અહીંથી ગટરો ઉપરાધા લાગે છે, ત્યારે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ। આ ડ્રેનેજ લાઇનની ફરિયાદ અનેક વખત નગરપાલિકામાં કરી છે, તેમ છતાં જાડી ચામડીના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। અમારા વિસ્તારમાં અવારનવાર ગટરોના ગંદા પાણી બહાર આવી જાય છે, અહીંથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અહીંથી પસાર થતા રાહદારીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે। ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિવિધ વિસ્તારના લોકો પણ તેમના વિસ્તારની સમસ્યાઓના મુદ્દે આક્રમક બની રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તેના નિવારણ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી છે। અમે રજૂઆત કરતા પણ અમારી રજૂઆત, દુકાનદારો રજૂઆત કરે છે તો પણ એ લોકોનું પેટનું પાણી હલતું નથી, તો મારે એક જ વિનંતી છે કે જે આ કોન્ટ્રાક્ટરે પાઇપ નાખ્યું છે એના પર કાયદેસર નગરપાલિકા ચીફ ઓફિસર પગલાં લે એવી જ અમારી માંગ છે। કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ પોલીસે ધરપકડ કરતા ભરૂચ ખાતે કરણી સેનાએ વિરોધ પ્રદર્શન કરી હાઈવે પર ચક્કાજામ કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો। અમરેલીના લુવારા ખાતે અશોકસિંહ સાથે કોઈ મામલે પોલીસ સાથે વિવાદ થતા તે દરમિયાન તેમની બેન વિડીયો શૂટિંગ કરતા બંને ભાઈ બહેન સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી,
તેમને મળવા માટે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત જતા અમદાવાદ ખાતે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે સામે ભરૂચ કરણી સેનાના અધ્યક્ષ ધ્રુવરાજસિંહ સિંધાની આગેવાનીમાં અન્ય હોદ્દેદારો અને કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા। ભરૂચ કરણી સેના દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ધરપકડના વિરોધમાં નેશનલ હાઈવે 48 ને જાડેશ્વર નજીક સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરતા વાતાવરણ ગરમાયું હતું। તે દરમિયાન ભરૂચ સી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરી રહેલા કરણી સેનાના કાર્યકરોને ડિટેઇન કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જતા મામલો થાળે પડવા સાથે વાહન વ્યવહાર પૂર્વરત થયો હતો। કરણી સેના દ્વારા 24 કલાકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને મુક્ત નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બીટીપીના સહારે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરનાર અસુદ્દીન ઓવેસીના ગુજરાત પ્રવાસની જાહેરાત થતાં ભરૂચની મનુભર ચોકડી પર બીટીપી સાથે સંયુક્ત મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાય છે। ટૂંક સમય પહેલાં જ બીટીપી અને એઆઈએમઆઈએમના ગઠબંધનના મુદ્દાએ ભારે ચર્ચા જગાવી હતી। આ મુદ્દે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમનું મહાસંમેલન યોજાનાર છે। અસુદ્દીન ઓવેસી અને છોટુભાઈ વસાવા એક જ મંચ ઉપરથી જાહેર સભા સંબોધશે। આગામી તારીખ 7/2/2021 રોજ રવિવારે સવારે 11 કલાકે મનુભર ચોકડી વેલફેર સ્કૂલની સામે ભરૂચ દહેજ રોડ ખાતે આ સંયુક્ત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં નોંધનીય છે કે ઓવેસી અને એઆઈએમઆઈએમ પાર્ટીની આ અગાઉ પણ ગઠબંધનની અનેક વાતો થઈ હતી। આજે આ મુદ્દો પ્રકાશમાં આવતા ઓવેસી અને એઆઈએમઆઈએમના ગઠબંધનના સંયુક્ત મહાસંમેલનથી હવે આ મુદ્દો નક્કર સ્વરૂપ પકડી રહ્યો છે તેમ લાગી રહ્યું છે। બીજી તરફ મહાસંમેલનનો આ વિસ્તાર કોંગ્રેસના ગઢ સમાન માનવામાં આવે છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અને એઆઈએમઆઈએમના મતદારો પણ છે, જ્યાં આ વર્ષે એઆઈએમઆઈએમ અને બીટીપીનું મહાગઠબંધન થતાં રાજકીય ગરમાવો આવ્યો છે। તેમજ આગામી સ્થાનિક ચૂંટણીને લઈને અનેક ચહલપહલ શરૂ થઈ ગઈ છે। આગામી સમયમાં બીટીપી અને એઆઈએમઆઈએમના મહાગઠબંધનથી શું થશે, કેવા પરિણામ આવશે તે તો આવનાર સમય જ બતાવશે। પરંતુ આ મહાગઠબંધનથી કોંગ્રેસ અને ભાજપને શું નુકસાન થાય તે પણ એક હાલ તો ચર્ચાનો મહત્વનો પ્રશ્ન છે। નેત્રંગ વન વિભાગે રૂપિયા 1,80,000ના ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા લાકડા ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે। નેત્રંગ વન વિભાગના આરએફઓ સરફરાસ ઘાંચી અને વનકર્મીને વાડી રાજપરા રોડ ઉપરથી આઈસર ટેમ્પા નંબર GJ3U6691માં મોટા જથ્થાના ખેરના લાકડા ભરીને પસાર થાય છે તેવી બાતમી મળતા નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી। પરંતુ આઈસર ટેમ્પોના ચાલક પૂર ઝડપે ટેમ્પો લઈ ભાગી છૂટતા તેનો પીછો કરી પકડી પાડ્યો હતો, જેમાં તપાસ હાથ ધરતા પકડાયેલ ટેમ્પોમાં ખેરના લાકડા નંગ 121 જેની કિંમત ₹1,80,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો અને ડ્રાઈવર રિઝવાન હનીફ મખમલ રહેઠાણ ગોધરા રંગે હાથે ઝડપાઈ ગયો હતો। નેત્રંગ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા લાકડાના વેપારીને મુદ્દામાલ મોકલનાર રાજેન્દ્ર ચંદુ વસાવા અને મુદ્દામાલ મંગાવનાર બાવડાના સોએબ રસીદનું નામ બહાર આવ્યું હતું, જેમાં વન વિભાગે તમામ એસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે નેત્રંગ વન વિભાગે 7 દિવસમાં બીજી વખત ખેરના લાકડા ભરેલ ટેમ્પો પકડી પાડતા લાકડા ચોરમાં ફફડાટ મચી જવા પામ્યો છે। 20 વર્ષથી મીડિયા ક્ષેત્રે કાર્યરત ઇન ભરૂચ ચેનલ માટે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મથકે રિપોર્ટરની નિમણૂક કરવાની છે। મીડિયા ક્ષેત્રે કાર્યરત કે રસ ધરાવતા વ્યક્તિઓએ તેમની વિગત હાલના ફોટોગ્રાફ સાથે વોટ્સઅપ નંબર પર મોકલવાની રહેશે। ઇન ભરૂચ ચેનલ તુલસીધામ ઝાડેશ્વર રોડ ભરૂચ 9408299997। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા માટે આપેલ સૂચનાના આધારે ભરૂચ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલાના માર્ગદર્શન મુજબ LCBની ટીમ દહેજ વિસ્તારના પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે દહેજ સેજ વિસ્તારમાં સંભેટી તરફ જવાના રોડ ઉપર આવેલ એક ગોડાઉનમાંથી બિલ કે આધાર પુરાવા વગરના
चोरी के गुनाहित प्रवृत्ति थी मेळवेल होवानुं मानता रुपया 60,000 शंकास्पद 1,000 किलोग्राम केमिकलनो जत्थो तेमज अन्य साधन सामग्री मळी कुल रुपया 83,500 मुद्दामाल साथे निलेश कुमार उर्फे लालो विठ्ठलभाई प्रजापति रहेवासी हाल 500 क्वार्टर्स अंकलेश्वर जीआईडीसी मूळ रहेवासी गुलाबपुरा तालुका माणसा जिल्ला गांधीनगरने झड़पी पाड़ी दहेज पुलिस स्टेशन ने हवाले करी कायदेसरनी कार्यवाही हाथ धरी हती। पुलिस तपासमां आ केमिकल क्यांथी मेळवामां आव्युं हतुं तेमज क्यां वेचवामां आवतुं हतुं केटला समयथी आ काळो कारोबार चालतो हतो जेवी विगतो मेळवानी कवायत हाथ धरवामां आवशे तो घणी ચોંકાવનારી બાબતો બહાર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં 3 દિવસ પહેલા 6 વર્ષની બાળકી બોરવેલના ખાડામાં ખાબકી હતી જેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ રંગ હાઇટ્સમાં 3 દિવસ પહેલા 6 વર્ષની બાળકી બોરવેલના ખાડામાં ખાબકી હતી। પરિવારજનોએ શોધખોળ કરતા બાળકીનો મૃતદેહ પાણી સાથે મળ્યો હતો। બોરવેલનો ખાડો ખુલ્લો હોવાના કારણે બાળકી તેમાં પડી ગઈ હતી અને ડૂબી જવાના કારણે બાળકીનો ડૂબી જવાથી મોત નિપજ્યું હતું। આજે 2 દિવસ બાદ એ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં અનુશ્રી નામની 6 વર્ષીય બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી અને રમતા રમતા બોરવેલ પાસે પહોંચી ગઈ હતી અને બોરવેલના ખાડામાં પડી ગઈ હોવાનું જણાય છે। ભરૂચમાં માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ અને જિલ્લામાં વધતા અકસ્માતમાં અને વાહન ચાલકોને યોગ્ય માર્ગદર્શન અને ટ્રાફિકના નિયમો પ્રત્યે લોકોની જાગૃતિ માટે ભરૂચ પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા માર્ગ સલામતી માસ ઉજવણીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। તેના ભાગરૂપે ભરૂચમાં મહિલા પોલીસ અને આરટીઓ મહિલા સ્ટાફ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલીનું આયોજન લોકોમાં ટ્રાફિકના નિયમની જાગૃતિ વધે તે હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 32મો માર્ગ સલામતી માસ જે 18/1-17/2 સુધી આપણે ઉજવી રહ્યા છીએ એના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાની કચેરી જિલ્લા ટ્રાફિક શાખા આરટીઓ પીઆરબી સંસ્થા તરફથી આપણે અવારનવાર લોકજાગૃતિના કાર્યક્રમો કરતા રહ્યા છીએ। એના અનુસંધાને આજે હોસ્ટેલ ગ્રાઉન્ડથી શક્તિનાથ સુધી મહિલાઓની રેલીનું લોકોમાં જાગૃતિ આવે એ માટે આપણે આયોજન કરી રહ્યા છીએ। આપ સૌ જાણો છો એ પ્રમાણે જ્યારે ઉદઘાટન થયું ત્યારે આપણે બાઇક રેલી હેલ્મેટ સાથેની બાઇક રેલી અને એવું રાખેલું હતું પણ પછી અમને એવો આઈડિયા આવ્યો કે આપણે મહિલાઓ માટે પણ જ્યારે મહિલા ડ્રાઈવરોની સંખ્યા પણ હવે અત્યારે વધી રહી છે તો એમની જાગૃતિ માટે પણ જો મહિલા રેલી કરીએ તો સમાજમાં એક નવી ઇમેજ ઊભી થાય એના માટે આપણે આ મહિલાઓનું આયોજન કર્યું છે અને એમાં સાહેબને વાત કરી શકતી છે ચુડાસમા સાહેબને પીએસઆઈસી ટ્રાફિકને એટલે એમને કહ્યું કે સાહેબ હું આયોજન કરું છું કે આપણે તારી મારી બહેનો ઉપસ્થિત રહીને આપણે રેલીનું આયોજન કરી શકીએ એટલે આપણે માર્ગ સલામતી માટે અને લોકોમાં જાગૃતિ આવે ખાસ કરીને મહિલાઓમાં એટલા માટે આયોજન કરી રહ્યા છે। ભાજપમાંથી હાસોડ તાલુકા પંચાયતના પ્રમુખ બનનાર અને ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય બનનાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજય પટેલે અચાનક પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દેતા જિલ્લાના રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે। વિજય પટેલે પ્રદેશ પ્રમુખ પાટીલને પાઠવેલા રાજીનામામાં તો અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે પરંતુ તેઓ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ સ્થાનિક નેતા ઉપર આક્ષેપો કર્યા હતા। તેઓએ સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપૂર હોવાના આક્ષેપો કર્યા હતા તો તેઓ પક્ષની વિચારધારા સાથે પણ સહમત ન હોવાનું જણાવ્યું હતું। જો કે અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગતો અનુસાર પ્રદેશ પ્રમુખ દ્વારા આ વખતે 3 ટર્મથી ચૂંટાતા આગેવાનોને અને 60 વર્ષથી વયના કાર્યકરોને ટિકિટ નહીં આપવાના સંકેતો આપ્યા છે અને વિજય પટેલની ઉંમર પણ 60 વર્ષ થઈ ગઈ છે ત્યારે રાજીનામાનું મૂળ કારણ આ પણ હોઈ શકે।
આજે 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસ દ્વારા વિશ્વભરના લોકોને કેન્સર વિશે જાગૃત કરવામાં આવે છે, કારણ કે તે એક એવો રોગ છે જેની શરૂઆતમાં લોકો તેના વિશે જાણતા જ નથી હોતા. જ્યારે આ રોગ નોંધપાત્ર રીતે વધે છે ત્યારે તેના વિશે જાણ થાય છે, ત્યારે પણ ઘણું મોડું થઈ ગયું હોય છે. વિશ્વ કેન્સર દિવસ સૌપ્રથમ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં ઉજવાયો હતો. યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા 4 ફેબ્રુઆરીએ 1933માં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી અને સ્થાપના કરવામાં આવી હતી. 4 ફેબ્રુઆરી 1993ના રોજ UICCA કેટલીક અન્ય અગ્રણી કેન્સર સોસાયટીઓ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ટ્રીટમેન્ટ સેન્ટર અને પેરેન્ટ ગ્રુપની સહાયથી તેનું આયોજન કર્યું હતું. ભારતમાં કેન્સર જેવી બીમારી તેના ઇલાજનો ઉલ્લેખ આયુર્વેદ અને પ્રાચીન પાંડુલિપિમાં મળે છે. જર્નલ ઓફ ગ્લોબલ ઓન્કોલોજીના જણાવ્યા અનુસાર ભારતીય મધ્યકાલીન સાહિત્યમાં 17મી સદી પછી કેન્સરના કિસ્સાની નોંધ થવા લાગી હતી. 1860 થી 1910 દરમિયાન કેન્સરની તપાસ અંગેના અહેવાલો પ્રગટ થયા હોવાનું જણાય છે. માનવ શરીર ઘણા કોષોનું બનેલું છે. આ કોષો શરીરની જરૂરિયાત પ્રમાણે કોષ ઉત્પન્ન કરતા રહે છે, પરંતુ જો તેને અનિયંત્રિત બને અથવા તો શરીરની માંગ અને જરૂરિયાતો અનુસાર બંધ થઈ જાય તો પછી કેશિકાઓની આ નિયંત્રિત વૃદ્ધિને કેન્સર કહેવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કેન્સરને કારણે થતા મોત પૈકી 1/3 ભાગના કિસ્સાઓમાં શરીરની લંબાઈ કરતાં ઓછું વજન, ફળ અને શાકભાજીનો ઓછો ઉપયોગ, કસરતનો અભાવ અને તમાકુ તથા શરાબનું સેવન જવાબદાર હોય છે. 40% કિસ્સામાં તમાકુના સેવનને લીધે કેન્સર થતું હોય તેવું જોવા મળે છે. તમાકુના સેવનને કારણે મોઢામાં, સ્વાદુપિંડમાં, ગળામાં, અંડાશયમાં, ફેફસામાં અને સ્તનમાં કેન્સર થતું જોવા મળે છે. જનતા, સરકાર અને મીડિયા આ બાબતમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે તો કેન્સરને નિયંત્રણમાં લાવી શકાય. શુક્લતીર્થની નર્મદા હાઈસ્કૂલમાં ધોરણ 11ના વર્ગો શરૂ થયા. શુક્લતીર્થ સ્થિત નર્મદા હાઈસ્કૂલ વિજ્ઞાન પ્રવાહમાં 11 માસના લાંબા ગાળા બાદ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને ભારત સરકારની COVID-19ની માર્ગદર્શિકા અને SOPનું ચુસ્તપણે પાલન સાથે શાળામાં ધોરણ 11ના વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓનો સેનિટાઈઝરનો છંટકાવ કરી પ્રવેશ પહેલાં તાપમાન માપી પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં શાળામાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની સ્વાગત શાળાના ડાયરેક્ટર સાગર શેલટ, આચાર્ય મહિપાલસિંહ ગોહિલસર તથા મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા અને શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરી આશીર્વચન આપવામાં આવ્યા હતા. ઓનલાઈન શિક્ષણની અંદર જે પ્રોબ્લેમ થતા હતા, ઇસ્યુ થતા હતા, એ પ્રત્યક્ષ શિક્ષણની અંદર એ સોલ્યુશન એનું આવી જશે. અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓનો ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરતા હતા, અને આ કોરોનાના મહામારીને કારણે એ લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન શિક્ષણ મેળવેલું છે. એ વસ્તુ સારી છે, પરંતુ એના કરતાં પણ આજના સમયની અંદર આપણે જોઈએ તો પ્રત્યક્ષ શિક્ષણ જેવું કોઈ પણ શિક્ષણ જોવા મળતું નથી. અત્યાર સુધી જે ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું એ સારું જ હતું, એ બહુ સારો નિર્ણય હતો, પરંતુ અમુક જગ્યાએ એ આપણા દેશની અંદર સારામાં સારી રીતે ચાલ્યું, પરંતુ અમુક જગ્યાએ નેટ ઇશ્યુને કારણે થોડાક સ્ટુડન્ટો નવી પદ્ધતિને કારણે એ લોકોને થોડું અઘરું પડેલું હતું, પરંતુ એ પણ અમારી શાળાએ અને દરેક શાળાએ એને સારી રીતે નિભાવેલી છે. હવે જે પ્રત્યક્ષ શિક્ષણ સારું થયું છે તો અમને એવું લાગે છે કે થોડાક જ દિવસમાં જે પહેલાં જેવું શિક્ષણ ધમધમતું હતું એવી ધમધમતું થઈ જશે એવી અમારી આશા છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા 11મા 3-દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું GIDCના MD એમ થેનારસનના હસ્તે કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉક્ટર MD મોડિયા તથા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ બળદેવ પ્રજાપતિ સહિત ઉદ્યોગ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 11મા એક્સપોમાં સરકારની કોવિડ ગાઈડલાઈન મુજબ સામાજિક સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે દર વર્ષે કરતા આ વર્ષ એક્સપોમાં વધારે ભીડ એકઠી ન થાય તે માટે 50% સ્ટોલ 4 ડોમમાં રાખવામાં આવ્યા છે. આ આયોજનને GIDCના MDએ બિરદાવી કોરોનાના કપરા સમયમાં પણ ઉદ્યોગની કામગીરીને બિરદાવવા સાથે આયાત કરવી પડતી ચીજવસ્તુઓના ઉત્પાદનથી આત્મનિર્ભર તરફના પ્રયાસો કરવાના અભિગમની પ્રશંસા કરી હતી. એક્સપોમાં ગુજરાત સહિત દેશની નામાંકિત લગભગ 120 જેટલી કંપનીઓ તેઓના ઉત્પાદનનું નિદર્શન સાથે ભાગ લઈ રહી છે. આ એક્ઝિબિશન મફત ઇન્ડસ્ટ્રીને
નવા ટેકનોલોજીઓ પણ મળતા હોય છે, જેથી એમનો પ્રોડક્શન કોસ્ટ ઓછું થઈ શકે. આ વર્ષે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર મફત આત્મનિર્ભર પેકેજને પણ જાહેર કરવામાં આવેલા છે, જેથી જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઉપર ખાસ કરીને જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે ચાઇનામાંથી અન્ય દેશોમાંથી, એના માટે અહીંયા અમારા દેશમાં કઈ રીતે પ્રોટેક્શન કરી શકીએ અને એ દિશામાં અને કોરોનાના કારણે વધુમાં વધુ ડિમાન્ડો પણ ઇન્ડસ્ટ્રીને મળી રહ્યા છે. વીસ વર્ષથી મીડિયા ક્ષેત્રે કાર્યરત ઇન ભરૂચ ચેનલ માટે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મથકે રિપોર્ટરની નિમણૂક કરવાની છે. મીડિયા ક્ષેત્રે કાર્યરત કે રસ ધરાવતા વ્યક્તિઓએ તેમની વિગત હાલના ફોટોગ્રાફ સાથે વોટ્સઅપ નંબર પર મોકલવાની રહેશે. ઇન ભરૂચ ચેનલ, તુલસીધામ, ઝાડેશ્વર રોડ, ભરૂચ, 9408299997. ભરૂચના જીએનએફસી પાસેથી સર્વે સ્ટેશનમાંથી બહાર નીકળતા કારમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડે દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચના જીએનએફસી રોડ પરથી કાર સર્વિસ કરાવવાને બહાર નીકળતા અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા, તેથી ચાલક સમય સૂચકતા વાપરી કારની બહાર નીકળતા જ કાર સળગવા માંડી હતી, જેની જાણ જીએનએફસી તેમજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવી પાણીનો મારો ચલાવી થોડા સમયમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આગમાં કાર બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થયું હતું. આગના કારણે થોડા સમય માટે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો. સંપૂર્ણ બંધ કરી દીધેલ છે. જીએનએફસીના કોલ સિક્યુરિટી ભાઈએ અમારા મેસેજ આપેલો, એટલા માટે અમે ઘરે આવ્યા હતા અને નગરપાલિકાની ગાડીમાં આવીને કે જીએનએફસીએ નગરપાલિકાની ગાડીથી બંને મળીને આગ ખોલી દીધેલ છે, કોઈ ચાર ગાડી થયેલ નથી. અંકલેશ્વરની વાલિયા ચોકડી હવામહેલ નજીક કારમાં આગ લાગી હતી. એક મિની ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જો કે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વરમાં રહેતા રિતેશ પટેલ પોતાની ટાટા મંઝા કાર લઈને જીઆઈડીસીમાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેઓ વાલિયા ચોકડી થઈ પીરામણ ગામના રોડ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન હવામહેલ પાસે કારમાં અચાનક આગ લાગતા રિતેશ પટેલ કારમાંથી બહાર નીકળી ગયા હતા. જોતજોતામાં આગ કારમાં ફેલાઈ જતા કાર ભડકે બળતા તાત્કાલિક અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા એક મિની ફાયર ટેન્ડર સાથે ફાઇટરો આવી પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જો કે પીરામણ રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. કરજણથી આવતા ભરૂચ ગૌરક્ષા મહાસંઘના ઉપપ્રમુખે પિકઅપ વાનમાં લઈ જવાતા ગૌવંશના વાછરડાઓને બચાવી પિકઅપ વાનના ચાલક અને ક્લીનરને પોલીસને હવાલે કર્યા હતા. ભરૂચ ગૌરક્ષા મહાસંઘના ઉપરાલીમાં રહેતા ઉપપ્રમુખ અબ્દુલભાઈ કરજણ ગયા હતા, જ્યાંથી કામ પતાવી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં ત્યાંથી પસાર થતી એક પિકઅપ વાનમાં શંકાસ્પદ હિલચાલ જણાતા તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે વાછરડાઓનું વહન કરવામાં આવી રહ્યું હોવાનું જણાયું હતું. આ અંગેની જાણ તેઓએ કરજણ પોલીસને કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ચાલક અને ક્લીનરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચમાં વાહન ચોરીના વધતા ગુનાના પગલે વધવા પોલીસે સતર્ક બની વાહન ચોરીના ગુનેગારોને શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરતા વાહન ચોરીના બે ગુનાના ભેદ ઉકેલી આરોપીને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અસરકારક કામગીરી અન્વયે ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કેડી મંડોરાના માર્ગદર્શન મુજબ સ્ટાફ કાર્યરત હતો. તે દરમિયાન બાતમી મળેલ કે એક ઇસમ ચોરીની મોટરસાઇકલ લઈને મનુબર ચોકડી વિસ્તારમાં ઊભો છે, જે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસના સ્ટાફ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતા તે દરમિયાન અહીં મનોજ કનુભાઈ ડોડિયા રહેઠાણ મનુબર નવીનગરી અહીં આવતા તેની પાસે કાળા કલરની સ્લિનશોટ સુઝુકી હોય જેના પોલીસ ચેકિંગ દરમિયાન મોટરસાઇકલના દસ્તાવેજી પુરાવા માંગતા તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું, જે બાદ આરોપીની પોલીસ દ્વારા વધુ પડતી પૂછપરછ કરતા અન્ય એક મોટરસાઇકલ હોન્ડા ડ્રીમ પણ ચોરી હોવાનું ખુલ્યું હતું, જેથી આરોપીને પોલીસે મનુબર ચોકડી પાસેથી બંને મોટરસાઇકલ અટકાયત કરતા વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
નેત્રંગ તાલુકાના કેલ્વી કુવા ગામ પાસે મારુતિ વાન ટ્રકમાં ઘૂસી જતા ડ્રાઈવરે સર્જાયેલ અકસ્માતમાં ચાલકને ઈજા થઈ હતી તો કારના ફુરચા ઉડી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગવાડી રોડ ઉપર આવેલ કેલ્વી કુવા ગામના પાટિયા પાસે એક ટ્રક સવારના મળસ્કેના સમયે રોડ ઉપર ઊભી હતી, જે દરમિયાન પાછળના ભાગેથી પૂર ઝડપે આવતી મારુતિવાન ઘૂસી ગઈ હતી, જેમાં મારુતિવાનના ચાલકને માથા, હાથ, પગ અને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. મારુતિ વાનના ફુરચે ફુરચા ઉડી જતા ભારે નુકસાન પહોંચ્યું હતું.